निवात अंबानी परिवारना शाही लग्ननी ઈશા અંબાણીનો પ્રીવેડિંગ સેરેમની નીતા અંબાણીએ કર્યો કૃષ્ણ સ્તુતિ પર નૃત્ય નીતા અંબાણીએ લોકોને મંત્રમુગ્ધ કર્યા મોટી સંખ્યામાં સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળ્યો ઉદયપુરના ઉદય પેલેસ ખાતે આયોજન કરવામાં આવ્યું નીતા અંબાણીએ લોકોને મંત્રમુગ્ધ કર્યા ઈશા અંબાણીનો પ્રીવેડિંગ फोटोशूट पर नीता अंबानी ने कृष्ण स्तुति नृत्य कर्यो ઈશા અંબાણીનો પ્રીવેડિંગ સેરેમની ઉદયપુરના સિટી પેલેસ હોટલમાં તેનું આયોજન કરાયું છે. રાત્રે 8 કલાકે ભવ્ય કાર્યક્રમ યોજાશે. ફિલ્મ અભિનેત્રી રેખા સહિત બોલીવુડ સ્ટાર પર પહોંચ્યા હતા. જાણીતા કલાકારો પણ સ્ટેજ પર પરફોર્મન્સ આપવાના છે. ફિલ્મ અભિનેતા જાવેદ જાફરી સાથે ઝી મીડિયાએ વાતચીત કરી અને સાથે સાથે પહેલી વખત હોળી પણ રમી. રાજસ્થાનની ચૂંટણી પરિણામ પર પણ પ્રતિક્રિયા આપી.
કે જે પણ જીતે દેશનો વિકાસને સારું કાર્ય થાય તે પ્રકારની જાવેદ જાફરીએ વાત કરી. शादी के लिए आप यहाँ पे आए? पहली बार मैंने फूलों की होली खेली जिंदगी में. अच्छा, फैंटास्टिक. सर, विच होटल? खास करके ये शादी का फंक्शन है अरावली. उसके साथ में कल परसों चुनाव के परिणाम भी हैं, क्या कहना चाहेंगे आप? दोनों गर्मी है, शादी की गर्मी है, बहुत जरूरी है. सही लोग आए, जो भी है सही लोग आए और देश को सही तरह चलाएं, जो भी है. चलिए, हमारी ये प्रार्थना है. તો જે રીતે ઈશા અંબાણીના લગ્નને લઈને તમામ તૈયારીઓ થઈ ચૂકી છે, ઉદયપુરમાં પાર્ટી રાખવામાં આવી છે, તો આ સાથે નારાયણ સેવા સંસ્થાન દ્વારા ખાસ અન્ન સેવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે અને તેવામાં પ્રીવેડિંગ શૂટ પણ થઈ રહ્યું છે, જેના માટે એક ખાસ સેટ ઊભો કરવામાં આવ્યો છે. ઉદયપુરના ઉદય પેલેસથી અમિત રાજપૂત અમારી સાથે જોડાયા છે. અમિત, એક ભવ્યાતી ભવ્ય શાહી લગ્ન થવા જઈ રહ્યા છે, પ્રીવેડિંગ શૂટ જ્યારે કરવામાં આવી રહ્યું છે, એક મોટો સેટ ઉભો કરવામાં આવ્યો છે, કેવા પ્રકારનો ત્યાં માહોલ છે? જોઈ, બિલકુલથી જે પ્રકારથી અંબાણી પરિવારના શાહી લગ્ન થઈ રહ્યા છે અને એ શાહી લગ્નને લઈને ઉદયપુર ખાતે જે બે દિવસનું જે પ્રી વેડિંગ પ્રોગ્રામ રાખવામાં આવ્યું, પ્રી વેડિંગ શૂટ રાખવામાં આવ્યું, થોડી વાર પહેલાં આપે જોયું હશે કે જે પ્રકારથી નીતા અંબાણી જે છે એ ભગવાન કૃષ્ણના સંગીત પર કઈ રીતે નૃત્ય કરીને થિરકી રહ્યા હતા, તો આ એક મહત્વનો ઘટનાક્રમ જે છે એ ઉદયપુરની ઉદય વિલાસ પેલેસ ખાતે જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન રવિરંજન સિંહને કહીશ કે પાછળના દ્રશ્યો પહેલાં દર્શાવે અમારા દર્શકો માટે. આ એ જ ઉદય વિલાસ પેલેસ હોટલ છે જ્યાં અતિ ભવ્ય કાર્યક્રમ જે છે એ અહીંયા આયોજિત કરવામાં આવ્યું છે. આજે એનો છેલ્લો દિવસ છે અને આજે છેલ્લા દિવસની હું વાત કરું જોઈ તો સવારના જે ફંક્શન્સ હતા, હોળીની વાત હતી, ફૂલોની હોળી રમવામાં આવી, ત્યારબાદ અલગ અલગ પ્રકારના જે કલાકારો આવ્યા હતા તેમના તરફથી અલગ અલગ પ્રકારના જે નૃત્ય છે એ રજૂ કરવામાં આવ્યા. ગુજરાતી ઝલક જે છે જોઈ, ગુજરાતની ઝલક પણ અહીંયા જોવા મળી, ગરબા જોવા મળ્યા, સાથોસાથ જે ગુજરાતી લોક નૃત્ય હોય તો એ પણ અહીંયા જોવા મળ્યું છે. અને એક મહત્વની જે હવે ઘટના અહીંયા થવાની છે તો એ ઘટના એ છે કે અહીંયા ટૂંક સમયની અંદર જે એક પ્રોગ્રામ જે છે, એક ભવ્ય પ્રોગ્રામ જે છે એ 8 વાગ્યાની સુમારે અહીંયા શરૂ થવાનો છે. અને 8 વાગ્યાની હું વાત કરું તો એ 8 વાગે એ મોટા મોટા જે કલાકારો જે છે એ પોતાનું સ્ટેજ પરફોર્મન્સ, એ ફિલ્મ સ્ટારની વાત કરું, બોલિવૂડના ફિલ્મ સ્ટાર હોય કે તેની સાથે સાથે હું વાત કરું કે જે જાણીતા ગાયકો હોય, સિંગર્સ હોય, અરજીત સિંગ હોય કે બીજા અન્ય સિંગરોની વાત હોય કે હોલિવૂડના કેટલાક સિંગરો પણ જે છે અહીંયા આવ્યા છે, તો 8 વાગ્યાની સુમારે અહીંયા એક રંગારંગ કાર્યક્રમ જે છે એ ઉદય વિલાસ પેલેસ ખાતે, ઉદયપુર ખાતે યોજાવાનું છે. અને તૈયારીઓ બધી થઈ ગઈ છે, કેટલાક જે VVIPOs આવ્યા હતા તે સવારથી પોતાનું જે શિડ્યુલ છે એ શિડ્યુલ પ્રમાણે મુલાકાત કરીને અને કાર્યક્રમોમાં ભાગ લઈને અહીંથી રવાના પણ થઈ ચૂક્યા છે. જે પ્રકારથી જાવેદ જાફરી સાથે અમારી વાતચીત થઈ અભિનેતા, તેમણે પણ જે વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે ફૂલોની હોળી તેમણે રમી હતી જીવનમાં પહેલી વખત, તો એક અનેરો અને સુંદર આયોજન જે છે એ ઉદયપુરની ઉદય પેલેસ હોટલ જે છે ત્યાં જોવા મળી રહ્યું છે. અને મોટી સંખ્યામાં આખું જે ઉદયપુરની હું વાત કરું તો આખું ઉદયપુર સિટી જે છે એ અંબાણી પરિવારનું જે આ મહત્વનું પ્રોગ્રામ જે છે એ પ્રોગ્રામના રંગે રંગાયું છે. મોટી સંખ્યામાં અહીંયા અંબાણી પરિવારના જે ગેસ્ટ છે, અતિથિઓ છે એ મોટી સંખ્યામાં આવ્યા છે. હોટલ જે છે ઉદય વિલાસ પેલેસ, એ ઉદય વિલાસ પેલેસ હોટલની ફરીથી એક વખત હું કહીશ કે રવિસિંહ દર્શાવે, આપ જોશો કે અત્યારે પણ અહીંયા જે VIP મુમેન્ટ જે છે આપ જોઈ શકો છો કે અહીંયા કઈ રીતે સુરક્ષા વ્યવસ્થાને ખાસ ધ્યાનમાં રાખીને અહીંયા જે સ્થાનિક જે